వక్రతుండ మహాకాయ సూర్యకోటి క్షమ ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు సర్వదా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రవద్యే. హాస్యనికేత్ ద్వారా నవా వర్షమాં આપણે પહેલીવાર મળીએ છીએ, તો મસ્ત મયૂરને મેઘ મુબારક, કોયલને એનો ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક. પણ આ કેસે સાંભળવાવાળા દરેક મિત્રોને જીતુભાઈ દ્વારકાવાળાના સાલ મુબારક. દયાળુ છે, તમે માગો કે ન માગો તોય દેવાનો, વગર માગીએ પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા હું એકલો સંઘરી લઉં છું, ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું હું એકલો રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું, ખુદા રાખે સલામત આ દર્દ મારા, આ તરસ મારી. મને માગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. બંધ બેસતી પાઘડી કોઈ પહેરતા નહીં, આ પાઘડી નથી કોઈના માપની. બધા ખૂબ પેટ પકડીને હસજો, આ હાસ્યની મિલકત નથી કોઈના બાપની. સૌથી પહેલાં બાળકોને આપણે આનંદ કરાવીએ, બાળકોને રાજી કરીએ. નિશાળમાં છોકરાને ઊભો કરો, છોકરા ઊભો થા. રિક્ષા ને પરીક્ષામાં હું ફેર? છોકરો કે સાહેબ રિક્ષામાં ત્રણને ભેગા બેહાડવા પડે, પરીક્ષામાં નોખા બેહાડવા પડે. બીજા છોકરાને ઊભો કરો, છોકરો ઊભો થા. સત્ય અને બ્રહ્મા શું ફેર? છોકરો કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, તમને એમ કે અમે ભણીએ છીએ તો એ તમારો ભ્રમ છે. છોકરા ધંધે લગાડી દે. ત્રીજા છોકરાને ઊભો કરો, છોકરો ઊભો થા. હું બે ઈંડા અહીંયા મૂકું, બે ઈંડા અહીંયા મૂકું, કેટલા થાય? છોકરો કે સાહેબ મરઘીનું કામ તમે એવું કામ કરો છો, એ મરઘીને કરવા દો. ચોથા છોકરાને ઊભો કરો, છોકરા ઊભો થા. અમુક અમુક સાહેબે પ્રશ્ન એવા પૂછે ને છોકરાને ધંધે લગાડી દે, અને અમુક છોકરા એવા પ્રશ્ન પૂછે ને સાહેબને ધંધે લગાડી દે. ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે, છોકરા ઊભો થા, તારો જન્મ ક્યાં થયો? તો સાહેબ મારો જન્મ થયો તો તિરુવનંતપુરમમાં. એનો સ્પેલિંગ બોલજો. છોકરો હલવાણો, તિરુવનંતપુરમનો સ્પેલિંગ ક્યાં ગોતવા જાઓ? સાહેબ મારો જન્મ ગોવામાં થયો તો. સાહેબ હલવાણો, એટલે અમુક પ્રશ્ન પૂછતા પહેલાં સાહેબે થોડોક વિચાર કર્યો છે. આ તો અત્યારની આ 21મી સદીના છોકરા ગાભા કાઢી નાખે ને. 14 ફેબ્રુઆરી એટલે પ્રેમીનો દિવસ છે, પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. કોઈ કીધું 18 તારીખથી પ્રેમ ચાલુ થવાનો છે, પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. ઘડિયાળ અને વ્યાજ આપણે હોઈ જાય તોય ચાલુ હોય, હાવ હોઈ જાય તોય ચાલુ હોય. પ્રેમની વાત કરીને વેલેન્ટાઇન દિવસે એક દિવસ એકબીજાને છે ને ગ્રીટિંગ કાર્ડ આપે, લખે. છોકરી છોકરાને, છોકરી છે છોકરાને ગ્રીટિંગ લખે. એક બેન ગ્રીટિંગ કાર્ડ લેવા ગયા. ગ્રીટિંગ કાર્ડ છે? તો હા છે ને, આખી દુકાન ગ્રીટિંગ કાર્ડની છે. એવું કોઈ છે કે હું ફક્ત તમને એકને જ પ્રેમ કરું છું, એવું કોઈ ગ્રીટિંગ કાર્ડ છે? દુકાનવાળો કે જોવું પડે, એક થપ્પી આવી હતી હો. દુકાનવાળો અંદર ગયો, 1/2 કલાકે પાછો આવ્યો, એ કે હા છે, હું ફક્ત તમને એકને જ પ્રેમ કરું છું, એવું લખાણો ગ્રીટિંગ છે, એક દર્જન આપો. ગભા કાઢી નાખે ને, આને પ્રેમનો કહેવાય, આને વેમ કહેવાય. હા, હમણાં એક કુટુંબે 25 વખત સોલે ફિલ્મ જોયું, 25 વખત એક ધારું બાજુમાં ટોકી થતી, રોગ ગળી જતા આખું કુટુંબ. એક દી રાતના 12 વાગે ભાઈના મગજમાં સોલે ઘૂસ્યું,
અડધી રાતે ઉભો તેના પત્ની કારે, ઓ છમિયા તારા નાચ ગાન હમકો ભી દિખાય દો. ગબર સિંહ ઘેડો મગજમાં, એનો છોકરો સડી પકડ તો ઉભો થઈ ગયો. અરે ઓ બસંતી, એક કુત્તે કે સામને મત નાચના. મારો છોકરો હમણાં 10મા ધોરણમાં નપાસ થયો, મને કે પપ્પા હું નપાસ થયો. મેં કીધું કેતા શરમ નથી આવતી, નપાસ થયો કે ઉજાગર કરી કરીને કેમ કેમ કરીને રૂપિયા લઈ આવે છે, ભણતર કેટલું મોંઘું થઈ ગયું, નપાસ થયો. મને કહો પપ્પા એક ટ્રાય કરવા દો છેલ્લી. મેં કીધું હવે ધ્યાન રાખજે ભણવામાં, ટ્યુશન રાખ્યા, કોમ્પ્યુટર રાખ્યું, એક વર્ષ ભણ્યો, પાછો નપાસ થઈને આવ્યો, પપ્પા હું બીજી વાર નપાસ થયો. મેં કીધું હવે તું ડાયરામાં મંજીરા ઉગાડો બેસી જા, તું કાંઈ કલાકાર નથી થવાનો, હવે કાંઈ વકીલ નથી થવાનો, મંજીરા વગાડ. મને કહો પપ્પા એક ટ્રાય. મેં કહો હવે નફા થઈને આવ્યો ને, હું તારો બાપ ને તું મારો દીકરો ને. પાછો ત્રીજી વાર નફા થઈને આવ્યો, મને કે જીતી આવું નફાસ થયો. મેં કીધું તું હું તારો બાપ નહીં, એ કે જીતી આવું નફાસ થયો. છોકરો પાસે કંઈક વાતો કરો ને ધ્યાન રાખ્યું, યાર ગભા કાઢ નાખે. અમદાવાદના સિટી બસ્ટેન્ડમાં બે જણા ઊભા હતા, તમારે કયા નંબરની બસમાં જવું, તો કે 4 નંબરની, તમારે તો કે 8 નંબરની, એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બેન ભેગી આવી ગઈ, બે છડી કે બીજું. રેતી કપચીનો ટ્રક ભરેલો હતો ખટારો, એની પાછળ લખ્યું તું સાવન કો આને દો. થોડીક વાર બીજો ખટારો ભટકાણો ભૂળ દઈને એની વાહે લખ્યું તું આયા સાવન ઝૂમકે. અમારે એક જણ પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય, મને કે પૂંછડી નહીં ભૂંગળી વાકી કરવાની છે. માણસ બહુ અઘરો થઈ ગયો છો. એક જણો બબજારમાં ગયો, સફરજન નો હું ભાવતો કે 10 રૂપિયા ને એક ને 100 રૂપિયા ને 12 આપો, પણ પડીકા વાળી ને આપજો. હવે સફરજનના કદી પડીકા જોયા? પેલી બોની હતી દાવડાવડા પડા વાયરા, દાડમ 10 રૂપિયા ને એક ને 100 રૂપિયા ને 12 આપો પડીકા વાળીને, દાડમના પડીકા વાર્યા. ચીકુ 5 રૂપિયા ને 1 12 આપો પડીકા વાળીને, 12 તેરી 36 પડીકા વાર્યા, બપોર થઈ ગયું. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો. દ્રાક્ષનું શું છે કિલોનું, વેચવાની નથી હો, છોકરાને ખાવા હાટું રાખી. ભાઈ કાકા દ્રાક્ષની પડીકી વરો ને કહે ને આખું કુટુંબ નવરું નહીં થાય. મને બહુ અઘરો થઈ ગયો. આમાં એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ દાંત પાડવાના કેટલા રૂપિયા? એક દાંત પાડવાના 150 રૂપિયા. સાહેબ વ્યાજબી કરો, 150 રૂપિયા થોડા, એક દાંત પાડવાના 50 રૂપિયા જેવું રાખો. ઓલો ડૉક્ટર કે ઇન્જેક્શન મારવું પડે, પોતું મારવું પડે, બેરું કરવું પડે, જવાબદારીનું કામ છે, દાંત પાડો, મફતના 150 નથી દેતા. દર્દી કે કાંઈ ન કરવું પડે તો ઇન્જેક્શન નહીં, પોતું નહીં, બેરું નહીં, મોટું ખોલું, દાંત ખેંચી લેજો. હું કાંઈ પણ બોલું, એક પણ શબ્દ તો મને કહેજો. ડૉક્ટર રાજી થઈ ગયો, 25 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરું છું, હજી પ્રેક્ટિસ જ કરું છું. આવો કોઈ દર્દી નથી આવ્યો. બેસી જા લાંબી ખુરશીમાંથી બેહડો, મોટું ખોલ, મોટું ખોલું, દાંત ખેંચી લીધો. દર્દી ચું ચા કાંઈ બોલ્યો જ નહીં. ડૉક્ટર રાજી થઈ ગયો, તારા 50 રૂપિયા માફ, જલસા કર, હજી સુધી કંઈ આવો દર્દી નથી આવ્યો. હા, જે બધા ડૉક્ટર ફરવા નીકળે ને ઇવનિંગ વોક કરવા, એ વાતું કરી કે બોણીમાં 9 વાગે એક દર્દી હવારમાં એવો આવ્યો હતો, ઇન્જેક્શન નહીં, પોતું નહીં, બેરું નહીં, મોટું ખોલું, દાંત ખેંચી દીધો, દર્દી ચું ચા કાંઈ બોલ્યો જ નહીં. એટલો બીજો ડૉક્ટર કે કયો, ઓલો લાંબો લાંબો કારિયા જેવો હતો એ? હા, એ મારા દવાખાને આવ્યો હતો, આ ઇન્જેક્શન મારીને પોતું મારીને 10 મિનિટ બેહાડો ભાગી ગયો. એ ભરનો દીકરો અહીંયા મરાવી ગયો હતો ઇન્જેક્શન, તારો બાપ અહીંયા આવ્યો હતો. માણ અઘરો થઈ ગયો, ઇન્જેક્શન અહીંયા મરાઈ આવ્યો, દાંતમાં પડાઈ આવ્યો. એ તો ઠીક છે, અમારા કુટુંબમાં મરણ થઈ ગયું, અમે સ્મશાને લઈ ગયા અગ્નિ સંસ્કાર કરવા. 10 મિનિટની અગ્નિ સંસ્કારની વાર હતી. એક જણો રડવા માંડ્યો, મેં કેમ આટલું બધો રડો છો? મને કે ગુજરી ગયો ને 1000 રૂપિયા દેવાના હતા. મેં કહું દઈ દે, એ વાપરે કે ભેગા લઈ જાય, તને શું ફેર પડે? 1000ની નોટ કાઢી એમ ઘડી વાળીને લાકડા નીચે મૂકી દીધી. આ બાજુનો ખૂણા બે જણો 4 ગણો રડવા માંડ્યો. મેં કહું તને શું થયું, લેવાના હતા? મને કે મારે 4000 રૂપિયા દેવાના હતા. મેં કહું દઈ દે ને, આણે 1000 દીધું, તું 4 દઈ દે. એણે ચેકબુક કાઢી, 5000નો ચેક લખી લાકડ નીચે મૂકીને 1000 રૂપિયા કાઢી લીધો. મારી કઈ મહાણમાં ધંધો કરી લીધો 1000 રૂપિયાનો. તમે આ આઈટમને ક્યાં ભોગવા જાઓ, અમુક અમુક તો ભટકાય છે. મારે કાર્યક્રમ કરવા આવવાનું હતું રાજકોટમાં,
રાજકોટ શહેર મને બહુ ગમે. આમ ઓલીમાં જો અમદાવાદથી સાઈડમાં આવી એટલે ઓલી મોટી કમાન છે ગેટ, ત્યાંથી રાજકોટ શરૂ થાય. દરેકને પોતપોતાના મસ્તીના બંગલા છે ભાઈ ભાઈ. મને એમ થાય કે અમારે એક આવો બંગલો હોય તો આપણે હે કાયમી ધક્કા ખાવાની, કાયમ રહેવા થાય. રાજકોટ રંગીલો શહેર છે, રાજકોટ રહેવાની મજા આવે. અમે તો ફ્લેટમાં રહેશે ભાઈ. ફ્લેટમાં રહેવા વાળાની દશા તમને ખબર છે, એક ફ્લેટની બીજી ફ્લેટની વચમાં નાનકડી દિવાલ હોય, ચાર ઇંચની દિવાલ, બાપુજીનો ફોટો નથી ટીંગાડી શકતા ફ્લેટમાં. એક ભાઈ નવો ફ્લેટ લીધો, બાપુજીનો ફોટો ટીંગાડવાનો હતો, ખીલીને જોરથી હથોડી મારી, ખીલી નીકળી ઓલી બાજુના ફ્લેટમાં, ઓલી બાજુનો બારનો ફોટો હેઠો પડી ગયો. ઓલા છોકરા લાકડી લઈને મારો આવ્યો, મારી બારને ધક્કો કોણે માર્યો? હવે એમ તો કહેવાય ને મારા બાપુજી હતા, નકામ ડખો ઉભો થાય ને કારણ લીધો. મારો તો આખો પરિવાર, આખું કુટુંબ કોમેડિયન છે મારું. હા, મારા પત્નીએ દિવાળી સાંજે બાજોટ લીધો, એની ઉપર લાલ કપડું ઢાંક્યું, પછી ઘઉં જુવાર બાજરો વાલ વટાણ અડદ ચણાદાર મગ મઠ તુરદાર બધી અનાજની ઢગલી કરી. મને કે તમે લંડનથી કોટ લઈ આવ્યા આપો ને. મેં કહું દિવાળીએ મારે સાંજે પહેરીને મંદિરે જાવ છો, મગજ મારી કરતી નહીં, મને કે હમણાં આપી દઉં. અનાજની ઢગલી કરીને ખીલે કોટ ટીંગાડ્યો. હે મને કે અન્નકોટના દર્શન કરો. હું કાર્યક્રમ પૂરો કરીને ઘેરે આવ્યો, મારી બાજુમાં કટલેરી સ્ટોર છે ભરતભાઈ કટલેરી વાળા. મને કે જીતુભાઈ આમ આવો. કા? તમારા પતિને કહેજો દુકાનમાં ગળે નહીં, રોજ દુકાનમાં ગળે, વીખા વીખ કરે, એક કલાક મારો બગાડે, કાંઈ લેતા નથી. મેં મારા પતિને ઠપકો આપ્યો, ભરતભાઈ રેડું નાખતા હતા, દુકાનમાં જાશું ને કાંઈ લેતી નથી ને. મને કે રોજ કાંઈક ને કાંઈક લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું લે. તો આવા રોડા ઘણા પ્રસંગો છે. એક જ બહેનોની પ્રસંગ લઈએ, બહેનો જો ક્યાં ક્યાં મોજા કરાવે છે આપણે હાસ્ય નહીં. બધા બહેનોને બપોરના તો કોઈ પ્રશ્ન નડતો નથી, કુકર દાળ ભાતનું ખીચડી ભાતનું કઢી ભાતનું ચડાવી દેવાના છે. બધા બહેનોને વાંધો સાંજનો પડે છે, સારું રોજ સાંજે હું બનાવું. હું પ્રોગ્રામ પૂરો કરીને ઘેર આવ્યો, મારા સોફા ઉપર બેઠો, મારા પત્ની બાજુમાં બેસી ગયા, શું બનાવું? મેં કીધું આટલો જ બનાવ્યો. મને કે મશ્કરીની ખાવાનું શું બનાવું? મેં કીધું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલાને બનાવ. રોટલા છોકરા ન ખાય, છોકરા ન ખાય એવું નહીં કરવાનું. કમાય કોણ હાટું? છોકરા હાટું, છોકરા પહેલાં. એ કીધું એક કામ કરીને ખીચડી ઘઢી કરી નાખ ને, ઝડપથી પતે. ખીચડું કાલે જ કર્યું હતું, ખીચડું રોજ મોઢા ન ગળે ખીચડું. ખીચડીમાંથી ગયા. મેં કીધું ઢોકરી આવડે? ઢોકરી ઢોકરી તો આવડે જ ને, કાપતા વાર લાગે તો જામી જાય. પૂછે મને હું કહું એની ના પાડે, મારું આખું મેનુ ખૂટ્યું. મેં કહું તને ઠીક લાગે એવું કરી નાખ ને. મને કે એમ તો ઢોકરાનું પલાડ્યું છે, તે બહારને પણ ઢોકરાનું પલાડ્યું તો મારું હું કામ લઈ પીશું? આ તો એને એમ કે મને પૂછીને કરે છે. બધાના વ્યવહાર આમ જ હાલે છે. અમે માઇકમાં બોલીએ, તમે બોલતા નથી, બાકી ભાઈ ભાઈ. હમણાં એક ભાઈ નિશાળમાં પંખો ભેટ આપ્યો, ત્રણેય પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. એ લાઇટ આવે એટલે પેઢી ભર્યો, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. 1000 રૂપિયામાં આખી પેઢી સાકરાવે છેલ્લી. આ કાંઈ દાન દેવાની રીત છે? એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. માણો હદ કરે છો. અમારે દ્વારકામાં પૂજ્ય મોરારી બાપુની હમણાં કથા હતી, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે ને એના લાભાર્થે. એ બાપુની કથા હતી. અમારે ઘરી કાકો કથા સાંભળવા જાય, કાને હાવ બેરો, કાનના દેવતા રજા લઈ ગયા હતા. કથા સાંભળવા જાય બાપુ સવારમાં 9:30-10 વાગ્યા સુધી એક જ કથા કરે 4 કલાકની. એક સિટિંગ પૂરી કરીને હરિકાકો ઘેરે આવે, બધા વૈષ્ણવ આત્મા સીતારામ પ્રસાદી લઈને જય શ્રી કૃષ્ણ સીતારામ કરતા કરતા ઘેરે આવે. હરિકાકો પરબર આવીને હોઈ જ જાય ગોદડામ, ખાવું પીવું સા પાણી કોઈ ક્રિયા જ નહીં, પરબર હોઈ જાય. કાકીને મને મોબાઈલ આવ્યો, મને કે તારા કાકા પરબર આવીને હોઈ કાં જાય? જાય છે કથામાં ને. હું તો ચોથી હરિકાકાની વાહે ગયો. હરિકાકા ગયા કથામાં એમાં ના નહીં, પણ બાપુની કથાનો મંડપ તો કેવડો બધો વિશાળ, છેલ્લે જઈ ગયા જડી. એની વાહે છાનું મને હું હરિકાકાની વાહે બેઠો. બાપુ કથા શરૂ કરે પછી વચમાં ધૂન બોલાવે ને, હરી બોલ, હરિયો બેરો. એ સાંભળે હરી ધોળ, આખા માંડવા નાટો મારે હરિયો. પંદર 20 મિનિટ હળી કાઢીને પાછો આવે હરિયો, હરખો બેહે, હજી શ્વાસ હેઠો બેહે ન બેહે તો પાછા બાપુ ધૂન બોલાવે, હરી બોલ, હરિયો પાછો ઉપડે.
એમાં તૂટી જતો હતો. આ મરી ગયો આવીને હું ઈકા જઈ ગોદણ સરખો બે હતો ને કથા. કથા પૂરી થઈ ગઈ, બાપુ મવા વૈયા ગયા, વૈષ્ણવ પુતપુતાને ઘેરે વૈયા ગયા, હરિકાકો ઘરે આવે નહીં. કાકીનો મને મોબાઈલ આવ્યો, મને તાર કાકા ઘેર કાણ આવ્યો. કથા ચાર દિત્યા પૂરી થઈ ગઈ. હું હરિકાકાને ગોતવા નીકળો. હરિકાકો લોજમાં રૂમ રાખીને દાંતન કરતો. મેં કહું શું કરો હરિકાકા? મને કે મોરારી બાપુએ કીધું છે ને, લોજમાં રહેવું નહીં, તારો બાપ મોજમાં રહેવાનું કીધું તું. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા જેવું છે. સંતો કંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને ટકોર અવારનવાર કરવી પડે છે કે માણસ થા. એક જ પાછા બાળકોના પ્રસંગો યાદ આવ્યા છે. છોકરાનો પકડ, છોકરા ઉભો થા, એબીસીડીમાં કેટલા અક્ષર આવે? હું આપ બધાને પૂછું છું, એબીસીડીમાં કેટલા અક્ષર આવે? 26 નો આવે, 4 જ આવે. એબીસીડી 26 કોઈને કહેતા નહીં, 4 જ આવે એબીસીડી. હે, છોકરાનો પકડ, છોકરા ઉભો થા, જોજો બાળકો કેવા જવાબ આપે છે. કેવો સરસ મજાની ભાષા છે. આમ આમ અંગ્રેજી ભાષાનો આપણે વિરોધ નથી કરતા. મૂળ ભાષા આપણી કાઠિયાવાડની ગુજરાતી ભાષાઓ. આહા, બા બોલીએ તો કેવું મજા આવે. આ ભાવવાચક શબ્દ છે, ભાષા છે બા. હે, એવો બીજો શબ્દ મા. સાહિત્યકારો કહે છે ને, મોઢે બોલું મા, તાતો હાચે નાનપણ સાંભળે મા બા. હવે તો મમ્મી, મમ્મી બધી વાંધો નથી, હવે તો મમ. મેં છોકરાને કીધું, બેન કોણ છે? મને કે મારા મમ છે. મેં કીધું જય શ્રી કૃષ્ણ. બાજુમાં બીજા બેન ઉભા હતા. મેં કહું આ મને કે મમ્મી તે નાની બેન છે, મિનિમમ. ઓલી મમ ને ઓલી મિનિમમ, કાં તો રિક્ષામાં ત્રીજી ઉતરી ઢેફલા જેવી. મેં કીધું આ મને કે મમ્મી તે મોટી બેન છે, મેક્સિમમ. તારું ઇંગ્લિશ સારું, મમ ને મિનિમમ ને મેક્સિમમ ને. હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી હો. હા, આપણી મમ્મીની મમ્મી હોય એને શું કહેવાય? બાની બા. નાની હોય 96 વર્ષને કહેવાય નાની. હા, બાની બાને કહેવાય નાની. આપણી મૂળ ભાષા કઈ? સંસ્કૃત. સંસ્કૃત ભાષા આપણી નાની છે. હિન્દી, ગુજરાતી, મરાઠી, મદ્રાસી બધી ભાષા એમની દીકરીઓ છે, એમાં ગુજરાતી ભાષા આપણી માં છે. બીજી બધી ભાષા આપણી માસી છે. અંગ્રેજી ભાષા આપણી મામી છે, બહારથી આવી છે. મામી ગમે એટલી રૂપાળી હોય ને માં ન કહેવાય, ભાઈ ભાઈ. એટલે તો એ કવિએ કીધું છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, જ્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી ક્યાંય કોઈ ઢીલો પડ્યો નથી હો. ગુજરાતીની મજા એ છે, જોઈ તોય પૂછે. આટલું સરસ મજાનું ગોઠવું છે, સાંભળવા વાળા બધા આમ આટલા બધા આપ બધા પધાર્યા છો, તોય હમણાં એક જણો પૂછવા આવ્યો હતો, પ્રોગ્રામ છે? વેકું ના, બધું વેચવા કઈ. અમારે એક ભાઈ ગુજરી ગયા, શંકરભાઈ, રામ બોલો ભાઈ રામ કરીને સ્મશાને લઈ જતા હતા. તો એક જણે ઊંચો વાત કર્યો દુકાનમાંથી, કોણ? એક શંકરભાઈ ગયા? એક ના, આને ફરવા લઈ જાય છે, અને રોજ અડધી કલાક ફરવાનું આમ કહેવાય. મરી ગયા જોઈ તોય પૂછે. ગુજરાતીઓ જેની વાહે પડી જાય ને ગભા ઘટ નાખ્યો. હા, આપણે કોઈની ટીકા નથી કરતા. હમણાં વિદેશથી અમેરિકાથી એક ભૂરીઓ આવ્યો હતો, ભુરેશકુમાર. આપણે હુકમ તુકારો કહેવો જોઈએ, આપણા મહેમાન કહેવાય ભુરેશકુમાર. તે ભારત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી ભુરિયાને ફેરવવાની. હું તો અમદાવાદથી ફ્લાઇટમાં લઈ ગયો ભુરિયાને દિલ્હી, દિલ્હીથી કરી ટેક્સી, આગ્રાના તાજમહેલને હું ઉભો રાખી દીધો. ભુરીઓ તો રાજના રડી થઈ ગયો, વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ તાજમહેલ, હે બ્યુટીફુલ. કેટલા સાલ લાગે તાજમહેલ બનાને? મેં 40 સાલ લગ ગયે. ઇન્ડિયા ઇઝ વેરી લેઝી આલસી, હમરે મેં હોતા તો 20 સાલ મેં બની જતા. મેં કહું તમારે ટેકનોલોજીનું વંદન, બની જતું હોય છે. ત્યાંથી પાછા આવ્યા દિલ્હી, ઓલો લાલ કિલ્લો, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવે ને લાલ કિલ્લો બતાવ્યો, વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ લાલ કિલ્લા, ઇતના લંબા. કેટલા સાલ લગે કિલ્લા બનાવને? મેં 20 સાલ લગ ગઈ. ઇન્ડિયા ઇઝ વેરી લેઝી આલસી, હમરે મેં હોતા તો 10 સાલ મેં બની જતા. મેં કહું તમારે ટેકનોલોજી વંદન.
અટાણે હોટલમાં હોઈ જાય, હવાર લઈ જાય ફરવા. હવારમાં દિલ્હીનો કુતુબ મિનારની સામે ઊભો રાખી દીધો. કુતુબ મિનાર, વોટ ઇઝ ધીસ? મેં કહ્યું ધીસ ઇઝ કુતુબ મિનાર. ઇતના ઊંચા કલ ક્યું નહીં દેખાયા, કેસે દેખાતા, રાત કોત બનાયા. હવે તું કે તારી જાતના ભૂરિયા. હું અંગ્રેજોનો કોઈ પણ જાતનો વિરોધ નથી કરતો. આપણા દેશની મહત્તા જો સમજવી હોય તો વિદેશમાં જાઓ. વિદેશમાં જાઓ તો જ આપણા ભારત દેશની મહત્તાની આપણે ખબર પડે. હે, લંડનમાં કાર્યક્રમ હતો. લંડનમાં એક દાદાએ બહુ સારો પ્રશ્ન પૂછ્યો મને, કે જીતુભાઈ આ વિદેશની સંસ્કૃતિ અને આપણા ભારતની સંસ્કૃતિમાં તફાવત શું? જવાબ દેવાની બહુ મજા આવી. મેં કીધું તમારી વિદેશની બધી સંસ્કૃતિ છે ને એ દ્રાક્ષની છે. પીવાનો જેટલું દારૂ બને ને બધો દ્રાક્ષમાંથી બને. હિન્દુસ્તાન રુદ્રાક્ષની સંસ્કૃતિ છે ભાઈ ભાઈ. આમ ઉસ દેશ કે વાસી હે જીસ દેશ મેં ગંગા બહેતી હે, જે દેશમાં ભગવાનને પણ જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ. હે, વંદન કરીએ ભારત દેશને જે દેશમાં આપણો જન્મ થયો છે. હે, આ મસ્તીના અનુભવના બધા પ્રસંગો હળવાળવા છે. આગળ વધીએ આપણે અને ભાવથી બધા સાંભળો છો. એવા બધા મસ્તીના બધા હસો છો, એમ થાય કે બધાને મોઢામાં જલેબીના ઘૂસરા મૂકી દઉં. કાં કે હશે એનું ઘર વસે, ઘર વૈસા પછી નક્કી નહીં. ઓ આજા ફસાદા કંપની In association with Ram Audio, આવાજ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.